આપણને બધાને ભક્તિ કરવાનું જ કહ્યું છે, એને યોગ કઈ કરવાનું કહ્યું નથી, એને બીજું કઈ કહ્યું નથી, ફક્ત ભજન કરવું. ભજન સર્વ સામર્થ્યનું મૂળ છે. તમે ભજન કરશો તો મારું બળ વધશે એવું એ કહેતા. એટલે આ જે પ્રતિમા છે ને, ફેમિલી આવીને ત્યારે બાપજીના જેવી લાગતી નહોતી, પણ ભક્તોએ જેમ જેમ ભક્તિ કરવા માંડી તેમ તેમ એ પ્રતિમા બદલાઈ અને આજે બાપજી જેવી લાગે. અને એ આવો પ્રસંગ હોય ત્યારે આપણને એમ દેખાય કે રાજી થયા છે, માત્ર અહીં કરવું ને ઘેર પણ નિરાતે ભજન કરવાનું. છેવટે સૂતા પહેલા ચાર પાંચ ભજન ગાવા થઈ ગયું, અથવા કઈ ના થાય તો બાવડી બોલવી, પણ ભજન સુતા પહેલા ભગવાન નું નામ લેવું. તો આજે જે અન્નકૂટ થયો, અને અન્નકૂટ થયો એમાં જાત જાતના વાનગીઓ વગેરે થયું, તો દર વખતે માફક એનું ટોટલ આવ્યો નથી, 152 વાહ. આનંદિત રહીએ, આનંદ કરીએ, એકબીજાને પરસ્પર દેવો ભાવનાથી આપણે બેન સાથે મળીને કામ કરીએ, એ જ અગત્યનું છે. આપણે બધાએ કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની, બધું કામ પડતું કરી અને આપણે અહીંયા આવવાનું, પાછું ઘેર જવાની ઉતાવળ કરવાની નહીં, તો જ બધું કાર્યક્રમ આપણો વ્યવસ્થિત થાય. નહીં તો બધું ઓહિયો અહીયો જ થાય એ પણ સમજી લેવાનું. અને બાપજીને જરાય ઓહિયો અહીયો ગમતું નથી. હવે આપણા વડીલ ધીરુભાઈ આવી વાત જરા આપણને કરી હોય એ બધાએ શાંતિ જ રાખવાની. આ કેટલી મહેનતથી ને અતિશય પવિત્રતાપૂર્વક, અને એને માટે તો આખું બિલ્ડિંગ અમારે યોગેશભાઈ નવું બનાવી દીધું, કે હવે ગમે તેવી જગ્યામાં બાપજીનું આ નથી બનાવવું. આપણે એક મૂડી ફરીથી એક નિમિત્ત છે, બાકી મૂળ વસ્તુ કે આ પવિત્રતાથી જે રસોઈ થાય ભગવાનની, એ રીતે એમને આખું યોગેશભાઈ આખું બિલ્ડિંગ સરસ તૈયાર કરી દીધું, અને એની અંદર અતિશય પવિત્રતાપૂર્વક આ અન્નકૂટની જે બધી આ સામગ્રી છે, બધી વસ્તુ છે, બધા બધા તૈયાર થયા. શ્રદ્ધા ભક્તિ હોય ને તો જ આ બધું થાય, બાકી લીલોડથી નરેશ્વર આવવું હોય તોય ના અવાય. આ સીધી વાત છે. આ અન્નકૂટને બનાવવાને માટે જે મહેનત છે છોકરીઓની, એ અહીં ત્યાંથી નથી આવતા, બધા વિદેશથી આવે છે, અમેરિકા આવે છે. અને આ દિવસોમાં લાખો રૂપિયા ખર્ચો કરીને એ પોતે અહીંયા રહીને આ તમારા બિંદીબેન એમની બહેનો બધી એ બધાનું મન તો એ જ, એ લોકો આખું કુટુંબ આ બધી શરૂઆત થઈને અમારા મોદી કાકાને ધીરુ કાકાનું કુટુંબ બધું અહીંયા ગણી એ બધું કહે છે. અને ઇન્દુબેનની પણ મને યાદ આવે, ઇન્દુબેન એ પણ એની આ બિંદીની મમ્મી ગ્રેજ્યુએટ સાહેબ, અને મને મોદી કાકા એમને વખાણ કરે મારી પાસે કે જો આ ગ્રેજ્યુએટ લેડી એમ કે અહીંયા આપણે ત્યાં ગાયના છાણથી લીપણ કરે, એટલે આપણે આપણે પથરા બધા સારા બધું કરું તો લીપણ હતું બધું અહીંયા ગયા બાજુ લીપણ કરે કે જો કે મને હું બતાવે છે કે મને હું ઉંદર પડ્યા ના ઉંદર પડ્યા જો આ લોકો કેવો ભાવ છે આપણો. ને જે આખી પરંપરા આખી અન્નકૂટની જ અહીંયા ચાલી આપણે ત્યાં અનેક વિચારોની અંદર અહીંયા કઈ બાપજીની પાસે આ વસ્તુ અતિશય પવિત્રતાપૂર્વક મૂકવામાં આવે અને એ જે એનો ભોગ
તૈયાર થાય એ બહુ જ મહેનત છે અમારી બિંદી. અને યામિની બધા બહેનો બધા નામ તો આવડે ને, હું આ વખત સવારે આવ્યો નતો તે બધું ત્યાં જોવા, એટલે બધાને બહેનોનું નામ હું બોલ્યું, બધી બહેનો ના સહાયથી આખું સરસ આ એક તૈયાર થયું છે. મૂળ તો શું છે કે માણસ સેવા કરે ને મનથી સેવા કરે, અગત્ય મનથી કરવાની સેવા, વિચાર આપે ના થાય તો કેમ ને, પણ વિચાર એવો સરસ આપે કે માણસ ચાલુ કરે કામ કરે, એ મનથી સેવા કરી કહેવાય. એ મનથી આ લોકો બધા સરસ જે આ એક બનાવે છે તો એનો મહિમા અગાધ છે. એ તો પુષ્ટિ સંપ્રદાયની અંદર તમે જાઓ અને એની બધી વાતો સાંભળો ત્યારે આપણે બાપજી પાયા રહેલા એટલે કશી બધી વાતો હવેરીને વગેરે આપણે કંઈ સમજ પડે નહીં. પણ અમારા જે કૌશલ જે પૂજારી છે નવો એવો યુવાન, એને એ મારી સાથે આખું વખત માથા દુખ જ કર્યા, માથા ઉપર એમને કીધું કે એક તો મને સમજણ પડે નહીં, એટલું બહુ બહુ છે કે અમારા પુષ્ટિ મહાન નવીનીકરણ નથી કર્યું, બાપજી ને ગમતું કાર્ય થયું છે. મુડી ભાઈ ના ત્યાં જે અંકુર થયો વર્ષો પહેલા અંકુર ત્યાં થતો હતો, એ ફળની પાછી આવી ગયું, પાછું આવ્યું છે, નવું તો થયું જ નથી, ફક્ત જગ્યા બદલી. બાપજી પણ એવું કહેતા હતા કે અહીંયા આગળ કશું બદલાતું જ નથી, હું જયારે નથી બદલાતો પછી પરિવાર કેવી રીતે બદલાય, એટલે આપણી ભાવના નથી બદલાતી. અને ધીરુભાઈ ગયા તો મને કહ્યું બહેનની જે શરૂઆત હતી તે વખત આવી સગવડ પણ નહીં તારે અંકુર કરતા હતા. આજે હવે બિંગી ગઈકાલે અમારે બિંગી ને તો કહ્યું છે, પણ યામિની અમેરિકાથી ફોન આવ્યો કે યોગેશભાઈ દિનિયે મને આખું બતાવ્યું તો મને પણ એવું થયું કે આજે હું લાભ વગેરે રહી ગઈ, પણ મારું મન એ જ છે. અને કાલે એક પ્રસંગ બહેનો એ સરોવરભાઈ કેસે પણ ખરા, એટલે આજે વાત નથી કરતા, પણ બાપજીનું ગમતું કાર્ય જ થાય છે, કોઈને નથી ગમતું એવું તો છે જ નહીં. બાપજી હમણાંની જે અત્યારે કૌશલ્ય કહ્યું એ બહેને આ વાઘા સીવડાયા અને કહ્યું આ વાઘા ભિક્ષા પછી પહેરાવજો, વાઘા પહેરાયા પછી દર વર્ષે એક ભક્ત સાલ લઈને આવે, એ આ વાઘાને અનુરૂપ સાલ આવી એટલે બાપજીને ગમતી સાલ આવી એટલે બાપજીના કાર્ય ગમે. એટલે બાપજી પણ એવું કહેતા હતા મને મેચિંગ કરો કારણ તમે ભક્તોનો પણ મેચિંગ થાવ, ભક્તિનો મેચિંગ થાય અને ભક્તિ કરો તો બાપજી અમને તો પ્રસન્ન થશે થશે ને થશે. અને સાથે આજે એક મરણ આટલા બધામાં ભક્તો ભેગા થયા છે ત્યારે આપણે ભગવાનને અંતરથી પ્રાર્થના કરીએ કે અમારા ધીરુ કાકાને મેં તો 108 કહ્યા છે, આજે ફરી હું પ્રાર્થના કરું 108 વર્ષ આયુષ્ય આપે અને આવું નવું કાર્ય કરતા રહે અને એમના કુટુંબ એની જોડે જોડાયેલું જ રહે. તમારી આમીની તો કે યોગેશભાઈ અમે આવતી સાલ બધા આવીશું, મારી દિંગી તો આવશે, દિંગી તો આવતા પહેલી કેટલી તૈયારી કરી, એટલે ખરેખર એમણે જે પ્રણાલી પાડી છે એ પ્રણાલી આપણે પણ શીખવા જેવી છે. એમણે કહ્યું ઇન્જિનિયર તો એજ્યુકેશન ઓફિસર હતા તે વખતે, એમણે જ્યારે આટલું કાર્ય કર્યું હોય કે એમની પેઢી કરે. બાપજી એવું કહેતા હતા હું વારસામાં કશું નથી આપતો પણ ભક્તિ આપું, એ ભક્તિ ધીરુ કાકા ને આપીને એ ભક્તિ એમના કુટુંબમાં ઉતરી અને એ ભક્તિ આપણામાં ઉતરે એવી આજે ગુરુમંત્ર પ્રાર્થના કરીએ. ગુરુદેવ ગાય ગૌની પૂજા કરી, પહેલા દિવસે 2 લીટર દૂધ આવ્યું પછી 4 લીટર આવ્યું, એટલે મેં સરોનંદભાઈ ને કરદમને બોલાવ્યા કે બાપજી અને માજીના રસોડામાં જે કઈ દૂધ થાય એમાં વધે કે મારા વિશુ દાદાને પીવડાવજો, એ જે ધીરુ કાકા એ આજે અમારી જોડે છે એટલે એમને જોઈએ તો ભક્તિ બાપજીની ભક્તિ યાદ આવે, ભક્તિ કેવી કરવી, ભક્તિ કરવાથી ભગવાન કેવા પ્રસન્ન થાય એનો આપણી પાસે સંદેહ છે. એટલે આપણે એમને બધા માટે પ્રાર્થના કરીએ કે ભગવાન એમને નિરામય દીર્ઘ આયુષ્ય આપે અને આપણી પર આવી ભક્તિ ને વર્ષા કરતા કરે એવી ગુરુવાદે પ્રાર્થના. ગુરુદેવ એક માંગણી આપણે પહેલા કરી લઈએ જેનું તકના પ્રવચન પછી.